મિત્રો, આજનો વ્લોગ બહુ નાનો થવાનો છે, કારણ કે આજે બહુ કંઈ વ્લોગની અંદર એટલું બધું ખાસ નથી. પરંતુ ગઈકાલે જે આપણે લાખોટા તળાવ જોયું અને એની અંદરનો જે મહેલ હતો એ મ્યુઝિયમ છે, સંગ્રહાલય છે, તો એ મ્યુઝિયમની વિઝિટ કરવાનું સીધીની ઈચ્છા હતી. તો આજે મ્યુઝિયમની વિઝિટ કરવા માટે જઈએ છીએ. તો પહેલાં તો તૈયાર થઈ જાય. ઓકે, તો અમે તૈયાર થઈ ચૂક્યા છીએ અને હવે અમે નીકળીએ છીએ મ્યુઝિયમ જોવા માટે. ત્યાંની ટિકિટ શું છે અથવા તો કઈ રીતે આપણને અંદર એન્ટ્રી મળે છે એ કોઈ વસ્તુની ખબર નથી, તો એ બધું જાણીશું આપણે ત્યાં જઈને. અમે લોકોએ ટિકિટ લઈ લીધી છે અને 25 રૂપિયા એકની ટિકિટ છે, પણ તમારું વેક્સિનેશન સર્ટિફિકેટ હોવું જરૂરી છે અને આ ઉપરાંત માસ્ક પણ હોવું જરૂરી છે, તો જ તમને એન્ટ્રી અંદર મળશે. તો ચાલો મળીએ અંદર જઈને. અત્યારે અમે ટિકિટ લઈ અને અંદર આવી ગયા છીએ. તો પૂલ જે છે ત્યાં અત્યારે અમે ઊભા છીએ. તમે જોઈ શકો છો કે અહીંયા મહેલ છે. તો એ મહેલની અંદર જવા માટે અમે આ પૂલ ઉપરથી ચાલીને જઈશું. અને બીજું એ કે અંદર ફોટોગ્રાફી કે વિડીયો શૂટ કરવાની મનાઈ છે, એટલા માટે અંદરની જે વસ્તુ છે એ હું તમને બતાવી નહીં શકું, પણ બહારથી જેટલી વસ્તુ મને પોસિબલ થશે, મારાથી પોસિબલ થશે એટલી વસ્તુ હું તમને બતાવીશ. તો સ્ટે ટ્યુન. મિત્રો, સામે તમે જે એક સ્મારક જોઈ રહ્યા છો, એક નાની એવી બિલ્ડિંગ જેવું જોઈ રહ્યા છો, તો એ બિલ્ડિંગ જે છે એ શેની છે? તો કે જામશ્રી રણમલજી બીજા દ્વારા અને રણમલ તળાવનું જ્યારે નિર્માણ કર્યું હતું ત્યારે બે ગૃહિણીઓ આવી હતી, કે જે બે દેરાણી જેઠાણી હતી. તો એકનો પગ અકસ્માતે લપસી ગયો, જ્યારે બીજી તેને બચાવવા ગઈ તો બંને જે છે એ પાણીની અંદર ગરક થઈ ગઈ હતી. અને એ કંપાવનારી ઘટનાની યાદમાં આજે બે મંજિલ એટલે કે એમ કે બે માળની જે ઇમારત તમે જોઈ શકો છો, તો એ રણમલજી દ્વારા બનાવવામાં આવેલી છે. અહીંયા આવતા પહેલાં તમને જે પૂલની અંદર વચ્ચે એક લાકડાનો પૂલ દેખાય છે, જો તમને જોઈ શકો છો અહીંયા બરાબર, તો એ શા માટે છે? તો કે ઘૂસપેઠિયાઓથી બચવા માટે રાજાએ પૂલની અંદર આવા લાકડાના પૂલનું નિર્માણ કર્યું હતું, કે જેની અંદર અહીંયા દોરી છે બરાબર અને સામે એક ગરગડીવાળી વ્યવસ્થા છે, તમે જોઈ શકો છો કે ત્યાંથી ખેંચી એટલે આ લાકડાનો પૂલ જે છે એ એટલો ઊંચે થઈ જતો અને પૂલથી સંપર્ક તૂટી જતો હતો, એટલા માટે કોઈ અંદર આ પ્રવેશી શકે નહીં, એટલા માટે આની રચના કરવામાં આવી હતી. તો મિત્રો, થોડી વાર પહેલાં જ અમે આ જે મહેલ જે છે કે જેને લાખોટા કોઠા તરીકે ઓળખવામાં આવે છે તો એ જોઈને આવ્યા છે. તો ચાલો જાણીએ થોડા એના ઇતિહાસ વિશે. આ વાત છે ઈસવીસન 1890, 1895 અને 1902, કે જ્યારે જામનગરમાં એક સાથે 3 દુષ્કાળ પડ્યા હતા અને આ દુષ્કાળથી જામનગરની પ્રજાને રોજીરોટી મળતી નહોતી. એટલે જામનગરની પ્રજા રોજીરોટી મળી રહે એટલા માટે જામનગરના એ સમયના રાજા જામ રણમલ બીજા એણે જામનગરની અંદર ઘણા બધા બાંધકામો કર્યા, જેમાં સૌથી મોટું બાંધકામ હતું રણમલ તળાવની વચ્ચે આવેલું લાખોટા મહેલ. તળાવની વચ્ચોવચ ઉપસેલા ભાગનો ઉપયોગ કરી અને જામ રણમલ બેએ એની ઉપર લાખોટા મહેલ બંધાવવાનું નક્કી કર્યું. પરંતુ જેવું આ લાખોટા મહેલનું ચણતર શરૂ થાય તે મહેલ પડી જતું અને કોઈને પણ આનું કારણ સમજાતું નહોતું. પછી એક રાતે જામનગરના રાજા જામ રણમલજી બીજાને સ્વપ્નમાં લાખોટા પીરે દર્શન દીધા અને કીધું કે આ જગ્યા પર મહેલનું બાંધકામ કરવા માગો છો એ મારું સ્થાન છે, એટલે પહેલાં મારું સ્થાન તમે ત્યાં નિશ્ચિત કરો અને પછી મહેલની રચના કરો. લાખોટા પીરે જણાવ્યા મુજબ જામ રણમલજી બીજાએ લાખોટા પીરની દરગાહ બનાવી અને પછી મહેલનું કામ આગળ વધાર્યું. લાખોટા પીરની આ દરગાહ હજી પણ એ વાતની સાક્ષી પૂરે છે. જામ રણબલજી બેએ ભવ્યતાના શોખીન હતા અને આ ઇમારત તેઓના શોખની શાખ પૂરતી આજે નવા રંગરૂપ સાથે ઊભી છે અને જામનગરની જનતાને આજે પણ એ સમયના ભવ્ય ઇતિહાસની સાક્ષી બની આ લાખોટા મહેલની આ ઇમારતની અડીખમ સાક્ષી પૂરે છે. મિત્રો, તમે જે આ ઝરૂખાઓ જોઈ રહ્યા છો એ લખોટા કોઠાની ચારે તરફ આવેલા છે બરાબર. આની અંદર ગોળ અને લંબચોરસ એ બે મિક્સ કરી અને
એવો આકાર બનાવ્યો જેને કોઠાકાર કહેવાય એવી સંરચના ધરાવતા રાજપૂતાના શૈલીથી 12 ઝરૂખા બનાવેલા છે. બરાબર, એમાં બે ધ્વજાદંડની વચ્ચે વિશાળ એક મોટો ઝરૂખો છે જ્યાં મને ફોટો પાડવા દેતા નથી, બરાબર, એટલા માટે હું બતાવી શકશું નહીં. પરંતુ આ જે ઝરૂખા જે છે એની સંરચના અને બાંધકામની જે શૈલી છે એ પણ એક કહી શકાય કે શિલ્પ સ્થાપત્યનો આકર્ષક નમૂનો છે. મિત્રો, મારી પાછળ તમે જે ફોટોગ્રાફ જોઈ રહ્યા છો એ ફોટોગ્રાફ જે છે એ જામનગરની અંદર આ જે રણમલ તળાવ છે એ રણમલ તળાવની અંદર શિયાળાની અંદર કે અલગ અલગ ઋતુની અંદર આવતા પક્ષીઓના ફોટોગ્રાફ્સ છે. માણો એની એક ઝલક.